નમસ્કાર, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. હેલો કિડ્સ, હાવ આર યુ? સ્ટાન્ડર્ડ યુકેજી. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન સબ્જેક્ટ ગુજરાતી. હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? સ્ટાન્ડર્ડ યુકેજી સબ્જેક્ટ ગુજરાતી. આજનો આપણો વિષય છે અંગના પરિચય. જુઓ, વાંચો અને લખો. સી ડી ડેન રાઈટ. તો અહીંયા કેટલા પિક્ચર આપેલા છે, એટલે ચિત્ર આપેલા છે, એને ઓળખવાના છે અને એનું ગુજરાતીમાં નામ લખવાનું છે, અંગ્રેજીમાં એના સ્પેલિંગ. આ તમારી બુકમાં આપેલા છે ગુજરાતી શરીરના અંગના, અહીંયા અંગ્રેજીમાં શરીરના અંગના આપેલા છે. ને આ જે લેન્સ છે તેમાં તમારે શું કરવાનું છે, ગુજરાતીના તમારે અહીંયા જે લખેલા છે શરીરના અંગના એ તમારે અહીંયા લખવાના છે. ઓકે, તો આપણે એક વખત ઓળખી લઈએ શરીરના અંગ. માથું, વાળ, કપાળ, આંખ, નાક, ગાલ, હોઠ, કાન, ગરદન એટલે ગળું, ખંભો, હાથ, કાંડું, આંગળી, નખ, કોણી, આ બધા આપણા શું થયા, શરીરના અંગ થયા. તો તમારે શરીરના અંગની ઓળખ કરવાની છે. ઓળખ કરી પછી નામ પાછવાના છે. હાથ, કાન, આંખ, દાંત, વાળ, પગ, નખ, આંગળી, ગળું ને હોઠ આપણે ગુજરાતીમાં લખેલા છે, પેલા વાંચી લઈએ. હાથ, કાન, આંખ, દાંત, વાળ, પગ, નખ, આંગળી, ગળું ને હોઠ અહીંયા શું આપેલા છે, એના સ્પેલિંગ આપેલા છે. H A N D hair, E A R ear, E Y D eye, T double E E H teeth, H A I R hair, L E G leg, N A I L name, F I N G E R finger, N E C K name, L I P S lip. તારા અંગ્રેજીમાં નામ છે શરીરના અંગના. ઓકે, અહીંયા તમારે ગુજરાતીમાં લખવાનું છે. આ શું છે, હાથો. તો તમારે અહીંયા શું લખવાનું, હાથો. ચલો બધા લખવાય, હાથો, હાથો. ઓકે, એના પછી શું આવશે, હાથ પછી આ શું છે, કાનો. તો તમારે અહીંયા લખવાનું છે કાનો. સરસ, વેરી ગુડ. કાન પછી શું આવશે, આંખ. અહીંયા શું લખવાનું તમારે, આંખ. ચલો, આંખ. આંખ પછી પછી શું છે, દાંત. અહીંયા શું લખવાનું, દાંત, દાંત. ઓકે, આ શું છે, વાળ. અહીંયા શું લખવાનું તમારે, વાળ. એના પછી શું લખવાનું છે, પગ. અહીં શું લખવાનું, પગ. સરસ, આ શું છે, નખ. અહીં શું લખવાનું, નખ. આંગળી. અહીં શું લખશો, આંગળી. વેરી ગુડ, ગળું. એટલે અહીં શું લખવાનું, ગળું. વેરી ગુડ, સરસ. આ શું છે, હોઠ. અહીં શું લખવાનું તમારે, હોઠ. ચલો લખો, હોઠ. સરસ, વેરી ગુડ. તો આ શું લખ્યું આપણે, શરીરના અંગના જે ચિત્ર આપેલા છે એની ઓળખ કરીને એને ગુજરાતીમાં આપણે લખ્યા. હવે આવશે આપણે એક ટાઈમ વાંચી દીધું. હાથ, કાન, આંખ, તીથ. આ વાઇટ છે, તીથ છે. આ છે તે લીપ છે. આ ગળ છે, પણ આ શું છે, હેર, બ્લેક, આ નખ. ઓકે, પછી આ ગળ છે, અહીંયા આંગળીઓ છે, છે આંગળી એટલે ફિંગર. આ ગોય છે, ગોય પાસે એરો દર્શાવ્યો છે, શું છે, આ ગળું છે. આ શું છે, હોઠ છે. ઓકે,
તો તમારે આ જ રીતના તમારી જે બુક છે એમાં ગુજરાતીમાં શરીરના અંગોના પરિચય કરવાનો છે પહેલા, પછી એને ગુજરાતીમાં તમારે બધાને લખવાના છે. ઓકે, તો આ જ રીતના પ્રોપર તમારે બધાને રાઇટિંગ કરવાનું છે ને શરીરના અંગની ગુજરાતીમાં ઓળખ કરી ને પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, કે શરીરના અંગને ગુજરાતીમાં શું કહેવાય અને અંગ્રેજીમાં શું કહેવાય. ઓકે, વેરી ગુડ. ઇટ્સ હાઉ આર યુ. આજે આપણે પરિવારના સભ્યો એટલે કે આપણી ફેમિલી એના વિશે આપણે અહીંયા માહિતી લખવાની છે. નોંધ શું છે? બાળકો પોતાનો અને પરિવારનો ફોટો લગાડે. તો તમારી બુકમાં આવી રીતે આપેલું છે, પેજ નંબર છે 36. ઓકે, और आपको यहाँ पर आपके फैमिली का फोटो चिपकाना है. ओके, आए थे हूँ तुम्हारा है तुम्हारो मम्मी पापा भाई बहन दादा दादी नाना नानी काका ने मामा नो फोटो लगाड़वानो छे. ओके, હવે શું કરવાનું છે? આપણે પેલા વાંચી લઈએ. ઓકે, હું પિતા માતા ભાઈ બહેન દાદા દાદી નાના નાની કાકા મામા. ઓકે, આ એટલે હું, પિતા એટલે ફાધર, માતા એટલે મધર, ભાઈ એટલે બ્રધર, બહેન એટલે સિસ્ટર, દાદા એટલે ફાધરના ફાધર એને દાદા કહેવાય, દાદી એટલે ફાધરના મધર એને દાદી કહેવાય, નાના એટલે મધર હોય એના ફાધર હોય એને નાના કહેવાય, નાની મધર હોય એના મધર હોય એને નાની કહેવાય, કાકા ફાધર હોય એના બ્રધર હોય ને કાકા કહેવાય, ને મામા મધરના બ્રધરને મામા કહેવાય. ઓકે, તો તમારે આમાં રાઇટ કરવાનું છે. તો તમારે શું રાઇટ કરવાનું છે? હું એટલે તમે, તમારે તમારું નામ લખવાનું છે. ઓકે, પછી તમારા પિતાનું નામ, માતાનું નામ, દાદા દાદી નાના નાની ભાઈ બહેન કાકા ને મામાનું નામ લખવાનું છે અને એના ફોટા લગાડવાના છે. શક્ય હોય તો ફોટા લગાડજો. ઓકે, હવે તમારે શું કરવાનું? તમારું નામ લખવાનું છે. ઓકે, તો તમારું નામ શું છે? જે તમારું નામ હોય એ લખવાનું. ઓકે, અહીંયા શું લખશો? તમારું નામ. મારું નામ અંશુમન છે. અંશુમન. ઓકે, પછી પિતા, પિતાનું નામ શું છે? તો તમારે તમારા પિતાનું નામ લખવાનું. મારા પિતાનું નામ છે વિમલ. તો તમારે એ લખવાનું વિમલભાઈ. ઓકે, પછી તમારી માતાનું નામ લખવાનું છે. તો તમારી માતાનું નામ શું છે? ચલો કયો. જે તમારી માતાનું નામ હોય તે તમારે અહીંયા લખવાનું છે. મારા માતાનું નામ ધારા છે. તો તમારે લખવાનું ધારા બેન. ઓકે, તમારે આ રીતના લખવાનું છે. પછી ભાઈનું નામ. તો તમારા ભાઈનું નામ તમારે લખવાનું છે. શું છે તમારા ભાઈનું નામ? મારા ભાઈનું નામ વિહાન છે. તો હું લખું વિહાન. ઓકે, બહેન. તો તમારી બહેનનું નામ જે હોય એ તમારે લખવાનું છે. ઓકે, મારી સિસ્ટર છે એનું નામ છે અવની. હું અહીંયા શું લખીશ? અવની. તો આપણી સિસ્ટર હોય એનું નામ લખવાનું. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ છે દાદા. તમારા દાદાનું નામ લખવાનું છે. શું છે તમારા દાદાનું નામ? મારા દાદાનું નામ પ્રવીણભાઈ છે. હું અહીં લખીશ પ્રવીણભાઈ. મેં લખ્યું મારા દાદાનું નામ. હવે દાદીનું નામ લખવાનું છે. તો મારા દાદી છે એનું નામ છે. ચલો, તમારે તમારા દાદીનું નામ કહેવાનું છે અને તમારે તમારા દાદીનું નામ રાઇટ પણ કરવાનું છે. મારા દાદી છે એનું નામ છે મંજુબેન. એનો તો મંજુબેન. ઓકે, પછી નાના. તો તમારા નાનાનું નામ લખવાનું છે. ચલો, કોને કોને આવડે છે એના નાના? નો આવડે તો તમારે તમારા મમ્મીની હેલ્પ લેવાની. ઓકે, ઓર પૂછવાનું તમારા મમ્મીને કે નાનાનું નામ શું છે. અહીંયા તમારે તમારા નાનાનું નામ લખવાનું છે. ચલો, થઈ ગયું બધાને અહીંયા સુધી? વેરી ગુડ. તો અહીંયા તમારે તમારા નાનાનું નામ લખવાનું છે. ઓકે, મારા નાનાનું નામ છે હિતેશભાઈ.
મારા નાના નામ છે ડી તે શો આ ઈ ઓકે લખ્યો અહીંયા સુધી હવે નાનીનું નામ લખવાનું છે તો ચલો અહીંયા તમારા નાનીનું નામ લખવાનું છે ઓકે તો તમારા નાનીનું નામ શું છે મારા નાની નામ હંસાબેન છે હું લખીશ હંસાબેન ઓકે હવે તમારા પોપાના ભાઈ એટલે કે કાકા તો તમારા કાકાનું નામ તમારે લખવાનું છે ચલો અહીંયા શું આવશે તમારા કાકાનું નામ ચલો કયો કોને ખબર છે હા મારા કાકાનું નામ છે રાજુભાઈ હું લખીશ રાજુભાઈ લખ્યું વેરી ગુડ પછી તમારા મમ્મીના ભાઈ એટલે કે તમારા મામા તમારા મામાનું નામ અહીંયા તમારે લખવાનું છે તો ચલો તમારા મામાનું નામ શું છે કોને ખબર છે એના મામાનું નામ શું છે હા મારા મામા છે એનું નામ છે કે યુ ર ભા ઈ તો મેં અહીંયા મારા મામાનું નામ લખ્યું મા એનું નામ છે અંશુ મન મારા પિતાનું નામ છે વિમલભાઈ મારી માતાનું નામ છે તારાબેન મારા ભાઈનું નામ છે વિહાન મારી બહેનનું નામ છે અવની મારા દાદાનું નામ છે પ્રવીણભાઈ મારા દાદીનું નામ છે મંજુબેન મારા નાનાનું નામ છે હિતેશભાઈ નાનીનું નામ છે વંશાબેન કાકાનું નામ છે રાજુભાઈ અને મામાનું નામ છે કયુરભાઈ તો અહીંયા તમારે આવી રીતે તમારા ફેમિલી મેમ્બરના બધાના નામ લખવાના છે એ સાઈડમાં પાસપોર્ટ સાઈઝના ફોટો લગાડવાના છે ઓકે શક્ય હોય તો ફોટા લગાડજો લોકો ખાલી નામ લખશો તો પણ ચાલશે તો આ તમારે કરવાનું છે કયું પેજ છે 36 ઓકે વેરી લાજનો હોમ ઇસ રીચ સાદી સાદીમાં શું શીખવાનું છે શું કે ભાઈ કોષમાં યોગ્ય શબ્દ લખો ખાલી જગ્યા છે ને કોષ કહેવાય કોષમાં યોગ્ય શબ્દ લખવા પછી અહીંયા કોષ આવેલું છે નાની કાકા નાના દાદા મામા દાદી આ કઈ જગ્યાએ આવે છે તમારે ગોઠવવાનું છે ઓકે એક વખત આપણે વાંચી લઈએ પિતાના પિતાને શું કહેવાય પિતાના માતાને શું કહેવાય માતાના પિતાજીને શું કહેવાય માતાને માતાને શું કહેવાય પિતાજીના ભાઈને શું કહેવાય માતાના ભાઈને શું કહેવાય ઓકે અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો આપણે આમાંથી શબ્દ ગોતી ત્યાં લખવાનું છે પિતાના ભાઈને શું કહેવાય આપણા પપ્પા હોય એના પપ્પા હોય એને શું કહેવાય હા દાદા કહેવાય પિતાજીના પિતાજીને દાદા કહેવાય અહીં લખવાનું દા દા ઓકે વેરી ગુડ પછી છે પિતાના માતાને શું કહેવાય આપણા પપ્પા હોય એના મમ્મી હોય એને શું કહેવાય કોને ખબર છે હા દાદી કહેવાય પિતાજીના માતાને દાદી કહેવાય ઓકે એના પછી છે માતાના પિતાને શું કહેવાય આપણા માતા છે એના પિતા છે એને શું કહેવાય આપણા મમ્મીના પપ્પાને શું કહેવાય ઓ નાના કહેવાય અહીંયા તમારે લખવાનું ના ના સરસ વેરી ગુડ એના પછી છે માતાના માતાને શું કહેવાય આપણા મમ્મી એના મમ્મીને શું કહેવાય કોને ખબર છે ઓકે વેરી ગુડ ચલો મમ્મીના મમ્મીને શું કહેવાય નાની કહેવાય અહીં લખવાનું નાની એના પછી પિતા શું કહેવાય પિતાજીના ભાઈને શું કહેવાય આપણા પપ્પા હોય એના ભાઈને શું કહેવાય કાકા કહેવાય અહીં લખવાનું કાકા ઓકે વેરી ગુડ એના પછી છે માતાના ભાઈને શું કહેવાય આપણા મમ્મી હોય એના ભાઈને શું કહેવાય કોની ઘરે વેકેશન કરવા જઈએ મામાની ઘરે તો મમ્મીના ભાઈને મામા કહેવાય અહીં લખવાનું મામા ઓકે વેરી ગુડ એના પછીનું છે ક્યારે થાય કઈ વસ્તુ ક્યારે થાય તમારે લખવાનું છે અહીંયા બે ઓપ્શન આપેલા છે બેમાંથી એક ઓપ્શન અહીંયા લખવાનો થશે ઓકે ઠંડી ક્યારે લાગે વરસાદ ક્યારે આવે ગરમી ક્યારે લાગે ગરમ કપડાં ક્યારે પહેરાય કેરી ક્યારે ખવાય છત્રી ક્યારે ઓઢે ઓકે તો આ તમારે કરવાનું છે ઠંડી ક્યારે લાગે
તો ઠંડી ચોમાસામાં લાગે કે શિયાળામાં લાગે કોને ખબર છે? ચલો ઠંડી ક્યારે લાગે? ઠંડી શિયાળામાં લાગે. કઈ લખવાનું? સી યા ઓર વેરી. એના પછી છે વરસાદ ક્યારે આવે? વરસાદ ક્યારે આવે? ઉનાળામાં આવે કે ચોમાસામાં આવે? ચલો ગયો. વરસાદ ઉનાળામાં આવે કે ચોમાસામાં આવે? ચોમાસામાં આવે. કઈ લખવાનું? ચો મા સુ. વરસાદ ચોમાસામાં આવે એટલે લખવાનું ચોમાસુ. ઓકે. ગરમી ગરમી ક્યારે લાગે? ગરમી છે આપણે ક્યારે લાગે? ઉનાળામાં લાગે કે શિયાળામાં લાગે? ક્યારે લાગે ગરમી? ઉનાળામાં લાગે. અહીં લખવાનું ઉનાળો. વેરી. એના પછી છે ગરમ કપડાં ક્યારે પહેરે? ગરમ કપડાં ક્યારે પહેરે? આપણે બહુ ઠંડી લાગે ત્યારે આપણે ગરમ કપડાં પહેરીએ ને. તો ઠંડી આપણે ક્યારે લાગે? શિયાળામાં લાગે કે ઉનાળામાં લાગે? શિયાળામાં લાગે. શિયાળો. ઓકે. ગરમ કપડાં ક્યારે પહેરે? ઠંડી લાગે ત્યારે ગરમ કપડાં પહેરે. પણ ઠંડી ક્યારે લાગે? ઉનાળામાં કે શિયાળામાં? તો શિયાળામાં. આપણે એ લખવાનું શિયાળો. ઓકે. વેરી ગુડ. કેરી ક્યારે ખવાય? કેરી ક્યારે ખવાય? ચોમાસામાં કેરી આવે કે ઉનાળામાં? તમને બધાને મેંગો તો પસંદ છે ને? તો બધાને મેંગો બહુ ભાવે. કેરી બધાને બહુ ભાવે. કાચી પણ ભાવે, પાકી પણ ભાવે. એનો રસ પીવો. પીવો છો ને જ્યુસ? ઓકે. તો કેરી ક્યારે આવે? ચોમાસામાં આવે કે ઉનાળામાં આવે? ઉનાળામાં. તો તમારે એ લખવાનું ઉનાળો. ઓકે. એના પછી છે છત્રી ક્યારે ઉડે? છત્રી આપણે ક્યારે ઉડી? શિયાળામાં ઉડી કે ચોમાસામાં ઉડી? વરસાદ આવે ત્યારે છત્રી ઉડી કે ઠંડી લાગે ત્યારે? વરસાદ આવે ત્યારે. એટલે શું કહેવાય? ચોમાસુ. તો આપણે ક્યારે છત્રીનો ઉપયોગ કરીએ છીએ? ચોમાસામાં. અહીં લખવાનું ચોમાસુ. ઓકે. તો શું કહેવાય એ લખ્યું. એના પછી ક્યારે થાય, કઈ વસ્તુ ક્યારે થાય એ પણ આપણે લખ્યું. તો આપણે આ લખવાનું છે અને રીડ કરવાનું છે. ઓકે. વેરી ગુડ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.